यज्ञेन यज्ञमय जनुक देवास्तानि कर्माणि प्रथमान्यासन् देहनाकं महिमान सचन्त यत्र पूर्वे साध्याः सन्ति देवाः अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम श्री कृष्णाय नमः। ओम श्री वासुदेवाय नमः। ओम नर नारायणाय नमः। ओम प्रभवे नमः। ओम भक्ति धर्मात्मजाय नमः। ओम अजन्मने नमः। ओम कृष्णाय नमः। ओम नारायणाय नमः। ओम हरये नमः। ओम हरि कृष्णाय नमः। ओम घनश्यामाय नमः। ओम धार्मिकाय नमः। ओम भक्ति नंदनाय नमः। ओम बृहद्व्रतधराय नमः। ओम शुद्धाय नमः। ओम राधा कृष्णेष्ट देवताय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। स्वामी नारायण 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 Swami Narayana Swami Narayana Ishta Dev Bhagavan Swami Narayana Pujya Guru Maharaj पूज्य घनश्याम जीवन दास जी स्वामी पूज्य त्यागवल्लभ दास जी स्वामी पूज्य रामकृष्ण स्वामी पूज्य संतो सर्वे वाला विद्यार्थीओ आजे पवित्र पुरुषोत्तम मास अधिक मास यमनी पूर्णावती नो दिवस छे आशो वदी अमास नो दिवस आ पुरुषोत्तम मास में संतोए हरिभक्तोए
खूब भजन भक्ति तप वगैरह कर्या। अहीं थी तरवड़ा गुरुकुल थी संतोए आजूबाजूना गामडा में आयोजन कर्युं हतुं कि एक महीनो अखंड धुन थाय। दर वर्षे आपणे एक महीनो अखंड धुन करीए छीए। आ वखते अधिक मास हतो, गामडे गामडेथी हरिभक्तो आवता होय, पण आ कोरोनाना काळमां भेगू थई अने आववું धुन करवी એ દેશકાળ પ્રમાણે બરોબર નહોતું લાગતું। સંતોને થયું ભજન તો થવું જોઈએ એટલે આજુબાજુના ગામડામાં આયોજન અપાણું, તો એક મહિનો અખંડ ધૂન થઈ। આ ધૂનની અંદર 60 ગામના હરિભક્તોએ લાભ લીધો, 600 પરિવાર આ ધૂનમાં જોડાણા। કોઈ ગામમાં થોડા ભક્તોએ ભેળા થઈને ભજન કર્યું છે, કોઈ ગામમાં ઘરે પરિવાર ભેળા થઈ અને ધૂન કરી છે, એવી રીતે 600 પરિવારે આ અખંડ ધૂનમાં ભાગ લીધો અને 12,585 કલાકની અખંડ ધૂન થઈ। એટલે આમ તો એક મહિનો અખંડ ધૂન, એનાથી પણ વિશેષ મને એમ છે મહિનામાં 720 દિવસ થાય, 720 કલાક, એમને બદલે 12,585 કલાકની આ ધૂન થઈ છે। કોઈ જગ્યાએ 5 હરિભક્તો ભેગા થયા હશે, કોઈ પરિવાર ભેગા થઈને, કે 10-15 હરિભક્તોએ ભેળા થઈને આવું ખૂબ ભજન થયું। અને અહીંયા પણ ગુરુકુલમાં સવારમાં સંતો ભક્તો ભેળા થઈ અને પ્રભાત ફેરી રૂપે કલાક ધૂન થાય છે। તો આજે એ ધૂનની પૂર્ણાહુતિ ઘનશ્યામ મહારાજના ચરણોમાં જનમંગલના પૂજન સાથે મહારાજના ચરણમાં ભજન અર્પણ થયું, અત્યારે ધૂનની પૂર્ણાહુતિ થઈ। આપણે ભાગ્યશાળી છીએ કે પૂજ્ય ગુરુ મહારાજનું પણ સાનિધ્ય છે, સ્વામીના સાનિધ્યમાં આ ધૂનની પૂર્ણાહુતિ અત્યારે થઈ છે। જે જે હરિભક્તોએ આ ધૂનમાં ભાગ લીધો હોય એ બધા ભક્તોને મહારાજ સર્વ પ્રકારે સુખી રાખે, આ દેશકાળમાં આરોગ્ય સારું રાખે, મહારાજના ચરણોમાં એમની પ્રીતિની અભિવૃદ્ધિ થાય એવી પ્રાર્થના સાથે આજે આ ધૂનની પૂર્ણાહુતિ થઈ રહી છે। સાથે સાથે એક મહિનાથી અહીંયા હરિયાગ ચાલે છે। આમ તો જો કે વર્ષોથી આ તરવડા ગુરુકુલની અંદર ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજની જન્મભૂમિમાં મહિનામાં ઓછામાં ઓછા 4 કે 5 યજ્ઞ થાય છે। હરિયાગ પૂજ્ય ઘનશ્યામ સ્વામી ઓમ કરી અને હરિયાગ કરે છે। આ ચાતુર્માસમાં ને એમાં આ પુરુષોત્તમ માસમાં એક મહિનો હરિયાગ થયો, એમાં પૂજ્ય ઘનશ્યામ સ્વામી પૂજ્ય યોગીચરણ સ્વામી એમણે પૂર્ણ લાભ લીધો। તો આજે એ યજ્ઞની પૂર્ણાહુતિનું પણ નિમિત્ત છે, જો કે યજ્ઞ તો કાયમને માટે મહિનામાં 5 દિવસ થતો રહે છે, ચાલુ રહેશે। એ યજ્ઞ નિમિત્તે પણ હરિભક્તોએ કંઈ નાની મોટી સામગ્રી માટેની કંઈ સેવાઓ કરી છે, મહારાજ એમની ઉપર પણ રાજી થાય। સાથે સાથે પુરુષોત્તમ પ્રકાશનું અનુષ્ઠાન ચાલે છે, એક મહિનાથી ઘનશ્યામ મહારાજ હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પુરુષોત્તમ પ્રકાશની એક એક કડી બોલાય અને મહારાજના ચરણમાં તુલસી અક્ષત એ પધરાવાતા જાય એવી રીતે અનુષ્ઠાન ચાલુ છે। અહીંયા અંદાજે 70 પાઠ થયા છે, ભાવનગર હોમાત્મક યજ્ઞ ચાલે છે પુરુષોત્તમ પ્રકાશનો, એમાં હોમાત્મક યજ્ઞ અને પુરુષોત્તમ પ્રકાશના પાઠ એ 30 પાઠ થયા છે, એટલે 100 પાઠ પુરુષોત્તમ પ્રકાશના એક મહિનામાં થયા, અને હજુ આપણે એ અનુષ્ઠાન નિમિત્તે બીજા 10 પાઠથી પૂજન કરીશું અને ત્યાર પછી ભક્ત ચિંતામણીના પાઠનું પાઠથી મહારાજનું પૂજન
चालू थशे। तो आ पुरुषोत्तम मास में पुरुषोत्तम प्रकाशनु अनुष्ठान पूजन थयु छे। पूज्य घनश्याम स्वामी, आ पुरुषोत्तम मासनी अंदर 1,25,000 तुलसी पत्र महाराज ने चढ़ावी अने पूजन कर्युं छे। आम तो जो के पूज्य घनश्याम स्वामी छेल्ला 7-8 वर्षथी दररोज शुरुआत में 5,000 तुलसी पत्र थी पूजन थतुं, अत्यारे 4,000 मंत्रों थी, एटले जनमंगलना मंत्रों थी महाराजनुं पूजन थाय छे। 2 करोड़ ऊपर तुलसी पत्र थी महाराजनुं पूजन पूज्य घनश्याम स्वामी ने थई गयुं छे। छतां आ मासमां 1,25,000 तुलसी पत्र थी महाराजनुं पूजन थयुं छे। बा भजन भक्ति साथे संतोए तपश्चर्या करी छे, एमनी पण पूर्णाहुति छे, एटले आवतीकाले सवारे पूज्य गुरु महाराजना हाथे संतोने पारणा थशे। एमां तपश्चर्यामां पूज्य घनश्याम स्वामी ए आ 1 મહિનો કાચું ઠાકોરજીને ધરાવ્યું છે, એટલે ચૂલા ઉપર ચડાવેલું કાંઈ નહીં। આમ તો ફલાહાર સ્વામીનું આ 35મું વર્ષ ચાલે છે ફલાહારનું। આપણે એકાદશી આવે 15 દિવસે, પણ ઘનશ્યામ સ્વામીનું આ 35મું વર્ષ છે ફલાહારનું, ને એમાં આ પુરુષોત્તમ માસમાં ફલાહારમાં પણ તપશ્ચર્યા કરવી જોઈએ। તો એમણે વિશેષ કે કાચું ફલાહારમાં પણ કાચું લઈ અને મહિનો તપશ્ચર્યા કરી છે। પૂજ્ય ભંડારી નિર્ભયચરણ સ્વામી, એમણે 1 મહિનાના ધારણાપરણા કર્યા છે। પૂજ્ય ત્યાગવલ્લભદાસ સ્વામી એ ચાતુર્માસના 4 મહિનાના 1 ટાણાનું એમનું વ્રત છે। પૂજ્ય રામકૃષ્ણ 4 મહિનાની ચાતુર્માસના 5 મહિના આ વખતે છે। પૂજ્ય રામકૃષ્ણ સ્વામી, એમને પણ 1 ટાણા ચાલે છે, જોકે એમને તો એ જ્યારથી સાધુ થયા ત્યારથી, આજે 20 વર્ષ કે કેટલા વર્ષ થયા સાધુ થયા ને, 25 વર્ષ થયા સાધુ થયા ને, પણ 1 ટાઈમ ભોજન તો ચાતુર્માસમાં તો એ હોય જ। મારે યોગી ચરણ સ્વામી, એમણે ખટરસનું વ્રત કર્યું, આ 30 દિવસ ખટરસ, એટલે 6 રસમાં એકેય રસ આવવો ન જોઈએ। બીજા બધા વ્રતમાં તો ક્યાંક લીંબુનું પાણી કેવું આવે, થોડુંક મીઠું મળી રહે, થોડુંક લીંબુની ખટાશ મળી રહે, પણ યોગીચરણ સ્વામીએ 1 મહિનો આ ખટરસ કર્યું। ખટરસ એટલે 6 રસમાંથી કોઈ રસ ન આવવો જોઈએ, ખારો ખાટો તીખો કડવો કોઈ નહીં। એટલે એમાં ચાલે બાજરાનો રોટલો, પણ મીઠા વિનાનો, મોણ વિનાનો, કાંઈ મોણ નહીં, મીઠું નહીં, બાજરાનો રોટલો હોય ને પાણી હોય, અને ભાત, ભાત પાછા સુગંધી બાસમતી નહીં, પણ અટાણના સમયમાં તો એ લે તો એ ખટરસ જ કહેવાય, પણ એમાં મીઠું કે ઘી નાખ્યા વિનાના ભાત। પછી ફ્રૂટમાં કંઈ ન આવે, એમાં તો સ્વાદ આવે, એટલે કાકડી કે દૂધી કે ઘીસોડું, એ કાચે કાચું અથવા તો બાફી નાખે ચાલે, પણ મીઠું કાંઈ નાખવાનું નહીં, વઘાર નહીં। અને આવી રીતે યોગીચરણ સ્વામીએ 1 મહિનો આ ખટરસ કર્યું છે। ખરેખર એમણે નિયમથી એનું શરીરે હુકાઈ ગયું છે, આ ખટરસનો એમણે 1 મહિનો આ વ્રત કર્યું છે। આવતીકાલે એમના પારણા છે। મારે પૂજ્ય મહાપુરુષ સ્વામી, એમણે પારાક વ્રત કર્યું, એટલે 12 દિવસના ઉપવાસ। એવી રીતે માધવચરણદાસ સ્વામી, એમણે પણ પારાક વ્રત કર્યું, એટલે 12 દિવસના ઉપવાસ, એકસાથે 12 દિવસના ઉપવાસ। હું વચ્ચે ભંડારી સ્વામીના ધારણા પારણા બોલ્યો, પણ એમ તો એમણે વચ્ચે કેટલા 6 મહિનાના ધારણા પરણા કર્યા હતા। અત્યારે આપણા અમુક સંતો છે, અહીંયા નિર્ભયચરણ સ્વામી, સુરત વલ્લભ સ્વામી, વ્રજજીવન સ્વામી અને મહાપુરુષ સ્વામી,
અમારે ભગત પ્રહલાદ ભગત એ મહિનાના 5 ઉપવાસ કરે સ્વામી, ચાતુર્માસ હોય કે ન હોય, આ 5-6 સંતો ભક્તો છે એના મહિનામાં 5 ઉપવાસ હોય જ, 2 એકાદશી, હરિજયંતિ, પૂનમ, અમાસ, કેવો કોઈ દિવસ આવે પછી ચાતુર્માસ હોય કે ચાલુ મહિનો હોય, આજે લગભગ 2-1 વર્ષ ઉપર થઈ ગયું, આ 5-6 સંતો ભક્તોને મહિનામાં 5 નકોરડા ઉપવાસ કરે છે. પૂજ્ય અચ્યુત સ્વામી એમણે ધારણાપરણાનું વ્રત આ કર્યું છે, મારે ગુણવલ્લભ સ્વામી એમણે ચાંદ્રાયણ વ્રત, ચાંદ્રાયણનું વ્રત કર્યું છે, એમનું કાલે પૂર્ણાવતી થશે પારણા. અમારે કૃષ્ણનયન સ્વામી એમણે પણ ચાંદ્રાયણ વ્રત કર્યું, આવતીકાલે એમના પારણા થશે. આ રીતે બધા સંતોએ હરિનયન સ્વામી એમને એકટાણા ચાલે છે, તો બીજા સંતો કદાચ રહી જતા હશે, પણ બધા સંતોએ ખૂબ વ્રત તપ કર્યા છે. પૂજ્ય ગુરુ મહારાજ અને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ યાદ આવે કે શાસ્ત્રીજી મહારાજનો ખોરાક આપણે ભક્ત ચિંતામણીના બીજા પ્રકરણમાં આવે છે, લઘુ આહાર. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બેળા રહ્યા છે, એક સ્વામીનો લઘુ આહાર, બહુ થોડું જમવાનું, એમ પૂજ્ય ગુરુ મહારાજ આપણી વચ્ચે અહીંયા 5 મહિનાથી સ્વામી છે, સવારમાં કોઈ દિવસ કાંઈ લેવાનું નહીં, બપોરે સાંજે સ્વામી જમે તો આપણે બધા સંતોને ખબર છે, લઘુ આહાર. જેટલું ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ જેટલું અલ્પ જમતા ને, એટલો જ અલ્પ આહાર, લઘુ આહાર. એ રોટલીનું નાનું ફૂલકું હોય તો એ આખું ફૂલકું ક્યારેય સ્વામીના પત્રમાં પીરસાણું નહીં હોય, અર્ધુન પછી મુનિ સ્વામી અતિ આગ્રહ કરીને કદાચ એક ફૂલકું પૂરું કરે, ભાત હોય તો એ કેટલા બહુ ચપટીમાં લેવાના, ચમચીથી શાક હોય બહુ આગ્રહ કરીને થોડુંક થાય તો સ્વામી કે આટલું આમ કેમ, આપણે ચાંદ્રાયણ કરતા હોય ને તો 2 કોળિયા આટલું આપણે બધા સંતો ભેળા રહીએ છીએ, એટલે લઘુ આહાર, અલ્પ આહાર સ્વામીનો ખોરાક, એ સ્વામી 2 ટાઈમ થોડું એ જમે તો આપણે એક દિવસ 1 ટાઈમ જીમા હોય, સ્વામીને 5 દિવસ ચાલે, 5 દિવસ નહીં વધારે થઈ જાય, એટલો અલ્પ આહાર મહારાજને સંભાળીને સ્વામી થોડું જમતા હોય તો આપણા વડીલ સંતો પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ઘનશ્યામ સ્વામી, આ બધા સંતો એ ફલાહારને વ્રત તપને એમના જીવન એવા પવિત્ર છે, એટલે આપણા સંતોના જીવન સારા છે. તો આજે અમે સંતોના નામ લીધા, કદાચ કોઈ ભૂલાઈ ગયા હશે, કહો. આ વાસુદેવ સ્વામી, ઓહો હો, અરે વાસુદેવ સ્વામી એ એટલી સેવા કરે છે, અત્યારે કોઈ રસોઈયા મારા જ નથી, 40 સંતો ભક્તોથી 40 માણસોનું રસોડું થાય છે, એ એમની રસોડાની, મુખ્ય રસોડાની જવાબદારી એમની, અને એમને તો વ્રત કરવાતા પણ મેં ના પાડી, રોયકા એની સેવા એટલી હોય છે, તો અત્યારે 1 ટાઈમ જમે એમાંય 2 વસ્તુ એ થોડી અલ્પ, 5 મહિનામાં 1 ટાઈમ જમે એમાં 2 જ વસ્તુ લે, 3જી વસ્તુ નહીં, અને એમનું ભજન રાત્રે મિષ્ટાન ફરસાણ એવું નહીં પાછું, તો 2 જ વસ્તુ રાત્રે લગભગ 12 વાગ્યા સુધી માળા કરતા હોય છે, સવારે ટાઈમસર ઉઠી ગયા, બપોર વચ્ચે ક્યારેય સૂતા નથી, એ ભજન કરતા હોય. તો આ રીતે બધા સંતો ખૂબ વ્રત તપ કર્યા, વાત એટલા માટે કરી ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં કે મહારાજ હરિકૃષ્ણ મહારાજ એમનો રાજીપો બધા પર થાય, ગુરુ મહારાજનો રાજીપો આપણી ઉપર, સંતો બધા સંતો ઉપર ઉતરે, એટલા માટે આ વાત થઈ. અને આ પારણા સંતોના આવતીકાલે છે, એમની સેવા અમારે, અમે બાબાપુરના છે,
અને અત્યારે સુરત રહે છે ભાઈ શ્રી ભરતભાઈ વિનુભાઈ સાવલિયા. એમના માતુશ્રીનો સંકલ્પ કે આ અધિક માસમાં સંતોએ વ્રત તપ કર્યા હોય તો એમના પારણા નિમિત્તે એમણે 11,111 રૂપિયાની સેવા મોકલાવી છે. એમના માતુશ્રીનો આ ભક્તિભાવ સંકલ્પ એટલે આવતીકાલે સંતોને પારણા એમના તરફથી છે. એમના દીકરા ચિરંજીવી જેનિલ ધોરણ 9માં અત્યારે અભ્યાસ કરે છે, તો એ અત્યારે ભણતા ભણતા કંઈક કાર્ટૂન બનાવે કે બીજું ત્રીજું એવું કરે તો એના કંઈક પૈસા આવે એવું કંઈક છે. એમાંથી એમને થોડા ટાઈમ પહેલાં પૈસા મળ્યા હતા, એ હૈદરાબાદ ગુરુકુળનો વિદ્યાર્થી છે તો ત્યાં સેવા મોકલી હતી. હમણાં પાછા એના કાર્ટૂનની કંઈક પૈસા આવ્યા છે તો 1800 રૂપિયા એમણે પાછા મોકલા છે. એટલે ખરેખર જેનિલ 9મું ભણે અને એને કંઈક આવી આવક આવતી હોય તો એ સેવામાં મોકલી, તો એમની સેવા નિમિત્તે આવી છે. બીજું પારણાની સેવા, અમારે દુબઈ સત્સંગ સમાજ, દુબઈના હરિભક્તો બધા બહુ પ્રેમી છે અને મહેન્દ્રભાઈ ધંધુકિયાનો ફોન હતો કે સ્વામી સંતોએ વ્રત તપ કર્યા હોય તો આ અધિક માસમાં તો એમની પારણા નિમિત્તે અહીંના અમારા દુબઈ સત્સંગ સમાજના જે બધા ભક્તો છે એમના તરફથી કાલે પારણાની સેવા રાખજો. તો દુબઈ સત્સંગ સમાજના જે બધા ભક્તો છે એમના નિમિત્તે એ ભક્તોની સેવા કાલની છે પારણા નિમિત્તની. સાથે અમારે રુગનાથપુર ખોડી ઘનશ્યામભાઈ કનુભાઈ શેલડિયા એમને આ પારણા નિમિત્તે 5100 રૂપિયાની સેવા મોકલાવેલી છે. સાથે સાથે અમારે લંડનથી આપણે ભાઈ સુરેશભાઈ બાબરિયા, પછી ભરતભાઈ દેસાઈ એમની તો આખા ચાતુર્માસની એકાદશીના પારણાની સેવાઓ છે. તેવી જ રીતે અમારે સુરત મહેન્દ્રભાઈ વેકરિયા એમની પણ પારણાની સેવા હોય છે. અમારે જિજ્ઞેશભાઈ ધીરુભાઈ દોમડિયા ચિરંજીવી ઓમ અમેરિકા એમની 25,000 રૂપિયાની સેવા થાળ નિમિત્તે આવેલી છે. આવતીકાલે સવારે પારણા છે એમાં એ નિમિત્તે આપણે આ બધા ભક્તોને પણ યાદ કર્યા છે. મહારાજ આ બધા ભક્તોને પણ સર્વ પ્રકારે સુખી રાખે અને બધા સંતોએ વ્રત તપ કર્યા છે મહારાજના ચરણમાં અર્પણ કરી મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, તમે અમારી ઉપર રાજી થાવ એવું અમારું જીવન બને એવી કૃપા કરજો, તમે રાજી થાવ એવી અમારાથી સેવા બની આવે એવી અમારી ઉપર કૃપા કરજો, એવા સારા વિચારો આપજો, અનુકૂળતાઓ આપજો. અને પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પણ એવી પ્રાર્થના કરીએ કે બસ સ્વામી આપણી ઉપર રાજી થાય એવું આપણું જીવન બને, એ આપણી તપશ્ચર્યાનું ફળ છે. આજે જે જે ભક્તોએ આ ધૂનમાં ભાગ લીધો, અખંડ ધૂનમાં, પછી આ વ્રત તપ કર્યા છે, સંતોને પારણા નિમિત્તે સેવાઓ કરી છે જે ભક્તોએ, એ બધા ભક્તોને, ભજન કરનારા ભક્તોને, સેવા કરનારા ભક્તોને અને તપ કરનારા બધા સંતો ભક્તોને અત્યારે સ્વામી રૂડા આશીર્વાદ આપશે પૂજ્ય ગુરુ મહારાજ. શ્રીજી મહારાજના લાડીલા ઘનશ્યામ જીવનદાસ સ્વામી, પુરાણી કૃષ્ણ પ્રિયદાસજી સ્વામી, વાલા સંતો, પાર્ષદો અને વાલા વિદ્યાર્થીઓ, આ અધિક માસમાં ખૂબ બધાએ ભજન કર્યું, તપ કર્યું અને આ વિદ્યાર્થીઓ છે એની સેવા પણ બહુ મોટી છે. આખો દી મીંડા જ હોય તમારે, એટલે વેકેશનમાં હોઉને ઘરનો મોહ જાજો હોય પણ છતાંય એ બધું છોડીને અહીંયા ભજન કરે અને સેવા કરે એટલે એની ઉપર સહેજે રાજી થવાય. અને આખો મહિનો ઘનશ્યામ સ્વામીએ સરસ મજાનો યજ્ઞ કર્યો અને તુલસીપત્રથી કાયમ પૂજન કરે છે ભગવાનનું ત્યારે, અને ફરાળ કરીને તપ કરે છે ત્યારે સંતોએ પણ નાના મોટા વ્રત કર્યા. અને આ એક આખું વાતાવરણ નૈમિષારણ ક્ષેત્ર જેવું છે, હરિભજતા સૌ મોટો પામે જન્મ મરણ દુઃખ જાય રે
પારસ પરસી લોહ કંચન થઈ મોંઘે મૂલે વેચાય રે. 60 ગામમાં આ ધૂન થઈ અને આ પારિવારિક સભાઓ રેગ્યુલર. બોલો, 1485 હરિભક્તોએ ધૂનમાં ભાગ લીધો ત્યારે આ બહુ મોટી વાત છે. કારણ કે આ શાસ્ત્રીજી મહારાજે આ એક ભજનનો ધક્કો મારી દીધો છે ને, તે એને લઈને આપણી આ ઝોક ઉજળી છે. અને જેને આર્થિક સેવા કરી છે એ બધા જે હરિભક્તો છે એના જીવનમાં પણ ભગવાનની ભક્તિ સદાચાર અને મહારાજ એને ખૂબ પ્રદાન કરે. સાથોસાથ એમને સંસ્થા પોતાની માની છે એટલે એને આર્થિક સેવા પણ એ બધા કરે છે અને સંતોની સાથે બધા જોડાયેલા છે. એને પણ મહારાજ ખૂબ સુખી રાખે અને ભગવાનની ભક્તિનું બળ આપે. કારણ કે ભજન છે એ બહુ મોટી વાત છે. ભજન કર્વત જેવું છે, કર્વત જાતા એ કાપે ને વળતા એ કાપે. એમ ભજન જીવના પાપને કાપી નાખે ગમે એવા હોય ને તોય. કારણ કે સ્વામિનારાયણ મંત્ર છે એનાથી કાળા નાગનું ઝેર તો ઉતરી જાય પણ પંચ વિષય ઉડી જાય. જાણે એવો નામનો પ્રતાપ છે. ત્યારે હાલતા ચાલતા આપણે સૌ કોઈએ ખૂબ ભજનનો આગ્રહ રાખવો જાણે, અને એ નામથી બહુ મોટી આપણને પ્રાપ્તિ થાય છે અને મહારાજનો રાજીપો થાય છે. કારણ કે આ મનુષ્ય જન્મમાં ભજન થાય પછી તો કંઈ થવાનું નથી. એટલે બધાએ ખૂબ ભગવાન રાજી થાય એવું કાર્ય કર્યું છે. બધા સંતોએ ખૂબ, દરેક વિભાગમાં સંતો પણ ખૂબ સારી સેવા કરે છે અને બસ મહારાજ બધા એને ખૂબ ભક્તિનું બળ આપે એટલું કહીને વિનમો છું. સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ